નમસ્તે મિત્રો અહીં આપણે ગુજરાતી વ્યાકરણમાં શબ્દકોષ કકાવરીના ક્રમમાં ગોઠવો ભાગ બે જોઈએ પ્રથમ ભાગ આપણે અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તો ચાલો આપણે ઉદાહરણો જોઈએ અહીં શબ્દ આપેલા છે ઉપકાર અજગર ઊન અંકુર અને ઓમકાર નીચે જો એને શબ્દકોષના ક્રમમાં આપણે ગોઠવેલા છે સૌપ્રથમ અજગર આવે ત્યારબાદ અંકુર આવે ઉપકાર આવે ત્યારબાદ ઊન આવે અને ઓમકાર આવે મિત્રો આ જે શબ્દ છે અને શબ્દકોષના ક્રમમાં કઈ રીતે ગોઠવ્યા શબ્દકોશનો ક્રમ અને કકારનો ક્રમ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપેલો છે જો તમે ન જોયો હોય તો ત્યાંથી તમે જોઈ શકો છો બીજું ઉદાહરણ છે ત્રાજુ તાકાત તરંગ ગોમતી અને ક્ષમા આ શબ્દોને આપણે અહીં શબ્દકોશના ક્રમમાં ગોઠવેલા છે સૌ પ્રથમ ક્ષમા આવશે કેમ કે ક્ષમા ક પછી ક્ષ આવે પછી ગોમતી આવે તરંગ આવે તાકાત અને ત્યારબાદ ત્રાજુ ત પછી ત્રનો ક્રમ આવે છે હવે જોઈએ ચકલી રમત ઋષિ સ્મિત અને સ્થિર એને આપણે ક્રમમાં અહીં ગોઠવેલા છે સૌ પ્રથમ ઋષિ આવે સ્વર સે પ્રથમ આવે ચકલી ત્યારબાદ વ્યંજનો આવે એટલે ચકલી રમત હવે જોવો સ્મિત અને સ્થિર આ બંને છે એમાં પ્રથમ અક્ષર સમાન છે એટલે આપણે બીજા અક્ષર પ્રમાણે ગોઠવા થ પહેલાં આવે અને મ પછી આવે એટલે પહેલાં સ્થિર આવશે અને પછી સ્મિત આવશે ત્યારબાદ જોઈએ વિપદ વિષય વિષમ અને વિરમ મિત્રો અહીં જો પ્રથમ અક્ષર બધાનો સમાન છે વીવી વી જો પ્રથમ અક્ષર સમાન હોય તો આપણે બીજો અક્ષર જોવાનો બીજો અક્ષર વિષય અને વિષમ બેમાં સમાન છે બીજા બે શબ્દ છે એમાં નથી તો આપણે જોવાનું બીજો અક્ષર છે એ સમાન નથી એ અક્ષર શું આવે વિષયને અને વિષમથી પ્રથમ આવે તો શની પહેલાં પ આવે એટલે આપણે વિપદ પહેલાં આવશે ર પણ પહેલાં આવી એટલે વિરમ આવશે હવે શ આવશે એમાં બંનેમાં માં સ સ બીજો અક્ષર સમાન છે તો ત્રીજો અક્ષર જોવાનું ત્રીજા અક્ષરમાં પેલા કયો અક્ષર આવે તો મ આવે તો વિષમ મિત્રો આ ગોઠવાશે વિપદ વિરમ વિષમ અને વિષય ત્યારબાદ છે કિંમત કંચન આકાશ કૈલાસ અને કૃપા તો સૌપ્રથમ સ્વર આવશે એટલે આકાશ આવશે ત્યારબાદ અકારના ક્રમ પ્રમાણે આપણે કથી શરૂઆત કરીએ તો ક કમ તો વાર વાક્ય શબ્દ છે એટલે કંચન આવશે પછી કી કિમ કિંમત આવશે કુ કુ કૃ કૃપા આવશે અને કૈલાશ છે એ છેલ્લે આવશે કુ પછી કૃ આવે છે ત્યારબાદ છે હાથી અનંત કારેલા કંકુ ને અંશ આમાં અશે શરૂઆતમાં આવે છે એટલે પેલા અનંત આવશે અ પછી અમ આવશે એટલે અંશ આવશે પછી કંકુ આવશે કારેલા આવશે ને હાથી આવશે કા પેલા કમ આવે એ આપણે ખાસ યાદ રાખવાનું છે થેન્ક યુ મિત્રો